બિલકુલ રાતા પાણીએ રડી રહી છે. તેવામાં ગુજરાતનો એક વિજય માલ્યા સામે આવ્યો છે. તેણે પણ 9 જેટલી બેંકોને ચૂનો લગાવી કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. ત્યારે કોણ છે ગુજરાતનો આ વિજય માલ્યા? જોઈએ કહેવાનું. આ બંધ દરવાજાની બહાર લટકતા આ ખંભાતી તાળાજુ અને તેની અંદર આલીશાન લાગતી અને સુમસાન ભાસતી આ બિલ્ડિંગને જુઓ. અહીંયા સેંકડો લોકો પોતાની રોજી રળવા આવતા હતા. આ છે વડોદરા હાલોલ રોડ પર આવેલી કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લિમિટેડ. આ કંપનીનો માલિક છે કલ્પેશ પટેલ. આ કલ્પેશ પટેલે કલ્પેશ કહેવો કે પછી કરોડોનો કૌભાંડી, કારણ કે કલ્પેશે પણ એક બે નહીં પરંતુ 9 બેંકોને લગાવ્યો છે કરોડો રૂપિયાનો ચૂ. અને બેંકો હવે લોન આપનાર કલ્પેશ પટેલને શોધી રહી છે. કિંગ ફિશરના માલિક વિજય માલ્યાને પણ શરમાવે તેવો છે આ કલ્પેશ પટેલ. કેમ કે જેવી રીતે વિજય માલ્યાએ બેંકોને પોતાના વશમાં કરીને કરોડો રૂપિયાની લોન લીધી હતી, તેવી જ રીતે કલ્પેશ પટેલે પણ બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી. પરંતુ લોન લીધા બાદ કલ્પેશ પટેલે બેંકોને નાણાં પરત ન ચૂકવવાનો જાણે કે નિર્ણય લીધો, જેના કારણે હાલ બેંકો રાતા પાણીએ રોઈ રહી છે. 1981માં સ્થપાયેલી આ કંપનીએ એરસ્પેસથી માંડીને રિન્યુએબલ એનર્જી, રેલવે અને ડિફેન્સ, ઓઇલ અને ગેસ જેવા અનેક ક્ષેત્રોમાં કમ્પોઝિટ ઉત્પાદન અને એક્સપોર્ટનો દાવો કરતી રહી. બેંકોને ખોટા ભ્રમમાં જોરદાર રીતે આંજી દીધી. જો કે હદ તો ત્યારે થઈ જ્યારે 2010માં કલ્પેશ પટેલે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગીય અબ્દુલ કલામના હાથે ફાઇબર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. જો કે કેમરોક્સ કંપની શેર બજારમાં લિસ્ટેડ પણ છે. કેમરોક કંપનીના માલિક કલ્પેશ પટેલે 9 જેટલી બેંકો પાસેથી 1,570 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેમાં સૌથી વધારે અલ્હાબાદ બેંક પાસેથી 450 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જો કે આ સિવાય પંજાબ નેશનલ બેંક, એક્સિસ બેંક, આંધ્રા બેંક, કરૂર વૈશ્ય બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ICICI બેંકનો પણ સમાવેશ થાય છે. માત્ર 7.43% જેટલો જ કલ્પેશ પટેલના પરિવારનો શેર હોલ્ડિંગ હોવા છતાં તાબો પોતાનો હતો. જો કે હવે બેંકો પોતાના રૂપિયા માટે ફાંફા મારી રહી છે. કેમરોક હવે કિંગ ફિશર બની ગઈ છે અને કલ્પેશ કરોડોનું ફુલેકુ ફેરવીને વિદેશ ભાગી ગયો છે. કર્મચારીઓ પગાર માટે બંધ દરવાજા જોઈને પાછા વળી રહ્યા છે. જો કે કલ્પેશ દેશ છોડીને નાસી છૂટ્યો હોવાથી તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. ત્યારે શું કલ્પેશ પટેલ બેંકોના રૂપિયા પરત કરશે કે પછી વિજય માલ્યાની જેમ કોઈ પણ જવાબ આપશે જ નહીં? વડોદરાથી પ્રકાશ વર્મા સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.